નમસ્કાર મિત્રો, ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દેશમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં નવા 1,79,000થી વધુ કેસ, 146 લોકોના મોત. દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1,79,729 નવા કેસ નોંધાયા છે, જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજા જોઈએ આગળના સમાચાર. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ, સરકારે કડક નિયંત્રણો લાદવા ન પડે તેની જવાબદારી લોકો પર છે. લોકોને અપીલ કરતા ઋષિકેશ પટેલે કહ્યું કે લોકોએ SOPનું પાલન કરવું જોઈએ. લગ્ન અને જાહેર મેળાવડોમાં જવાનું લોકોએ ટાળવું જોઈએ. સાથે જ ચેતવણી આપતા કહ્યું કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો સરકારે કડક નિયંત્રણો લગાવવા પડી શકે છે. સરકારે કડક નિયંત્રણો લાદવા ન પડે તેની જવાબદારી લોકો પર છે. બીજા જોઈએ આગળના સમાચાર. રાજ્યની શાળાઓમાં 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફરી વળ્યું ચિંતાનું મોજું. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર થઈ ગઈ છે શરૂ. કોરોના સામે રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ વધ્યા છે. આ સાથે જ વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે, કેમ કે રાજ્યની શાળાઓમાં 1,100 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ધન્યવાદ.